કહેવાય છે કે કેન્સર એટલે કેન્સર નહીં, ત્યારે કેન્સર માટે નવી રિસર્ચ થયેલી કાર્ટિસલ થેરાપી અંગે અમેરિકાના ખ્યાતનામ કેન્સર સર્જન ડોક્ટર નિકિતા શાહ અબતકના આંગણે પધાર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે આ થેરાપીથી કેન્સરના દર્દીઓને ખૂબ સારી રાહત મળી રહેશે, જેના માટે રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના કેન્સર તબીબો માટે એક વિશેષ જાગૃતતા લક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે અને આ ભવિષ્યમાં આ થેરાપીનો લાભ સૌરાષ્ટ્ર અને રાજકોટના કેન્સરના દર્દીઓને પણ મળશે. ડોક્ટર નિકિતા સાથોસાથ રાજકોટ સૌરાષ્ટ્રના ખ્યાતનામ ઇન્કોલોજીસ્ટ સર્જન ડોક્ટર બબીતા હપાણી અને ડોક્ટર અમિત હપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રશ્ન પૂછવાનું બેન મનથી કાયમ માટે કે એક તો કેન્સર એટલે કેન્સર જે લોકોના મનમાં હજી પણ એટલું બધું રહી છે કે તો એને ખરેખર લોકોએ કેવી રીતે લેવું છે તમારી દ્રષ્ટિએ? આઈ થિંક એ જે ધારણા જે બંધાઈ ગયેલી છે ને એ હવે ટાઈમ આવી ગયો છે કે એ દૂર કરવાની. છેલ્લા 20 વર્ષમાં કેન્સરમાં ઘણી બધી શોધો થઈ છે. પહેલાં એવું હતું કે કેન્સર થાય એટલે 3 જ ટાઈપની ટ્રીટમેન્ટ અવેલેબલ હોય, કીમોથેરાપી, રેડિયેશન થેરાપી અને ગાંઠ હોય તો સર્જરીથી કાઢી નાખો. હવે જે એમાં એડિશન થયું છે ઇમ્યુનોથેરાપી, એમાં કાં તો ઇમ્યુનોથેરાપીની દવાઓ અથવા ઇમ્યુનોથેરાપી જે પેશન્ટ્સના જ ઓન સેલ્સ લઈને એને મોડિફાઈ કરીને એ ઇમ્યુન સેલ્સનો યુઝ કરીને, એટલે એ એડિશન જે થયું છે ને એનાથી તમે ડાયરેક્ટલી, અને એમાં બીજું એક કે ટાર્ગેટેડ થેરાપી કે તમે કેન્સરના કણોને જ ટાર્ગેટ કરો, બીજા કોઈને ના કરો, એ આનાથી આપણે કેન્સર ઉપર ઘણા કેન્સરોમાં તમે વિજય મેળવી શકો છો. પ્લસ એની આડઅસર પણ જે કીમોથેરાપી ને રેડિયેશન જેટલી નથી હોતી, એટલે આડઅસરથી પણ ઘણા પહેલા પેશન્ટોને મોર્ટાલિટી થતી હતી એ પણ હવે ઓછી થાય છે. એટલે આ દવાના સક્સેસ રેટ એ હવે અંદર આપણા કેન્સરના મેનેજમેન્ટમાં એડ થઈ છે એટલે સક્સેસ રેટ વધ્યા છે. પ્લસ ઓવરઓલ મેડિસિનમાં પણ ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટ આવી છે, એટલે જો કોઈને પણ કેન્સરના દવાઓ કે મેનેજમેન્ટમાં આડઅસર થઈ હોય તો એમાંથી પણ પેશન્ટો સારી રીતે બહાર આવી શકે છે. એટલે જે ધારણા છે ને એ તો એનાથી નાસીપાસ થવાની હવે કોઈ જરૂર નથી. હા, કદાચ તમારું એડવાન્સ સ્ટેજનું હોય અને એ હોય તો તમને એટલા સારા રિઝલ્ટ ના મળે, પણ એમાં પણ ઘણા એવા કેન્સરો છે કે એમાં એડવાન્સ સ્ટેજમાં પણ દવાઓ અસર કરે છે. એટલે એક તો એ ધારણા તો કાઢી જ નાખવાની અને હિંમતથી એનો સામનો કરવાનો. મેડમ, એક ખાસ જેમ કે રિસર્ચ આગળ છે, સંશોધન આવે છે, નવી મેડિસિન્સ પણ શોધાઈ રહી છે, એની સામે જે રીતે કેન્સરનો વ્યાપ વધી ગયો છે ઝડપથી, તમે ખાસ કરી ઇન્ડિયામાં જે તે પરિસ્થિતિ છે તમે એને કેવી રીતે જોવો છો? કેટલી આખું બધું સ્પ્રેડ થઈ ગયું છે, કારણો ક્યાં ક્યાં છે, લોકોએ એના તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, તો એના માટે તો શું શું કરવાની જરૂર છે તમારી દ્રષ્ટિએ? એટલે હું તો આઉટસાઇડ છું કેમ કે હું તમે પણ છતાં ઓવરઓલ જોતા હોવ કે વોટ ઇઝ ધ ગોઈંગ ઓન. એટલે મે બી આઈ વુડ સે ડોક્ટર બબીતા કેન આન્સર ઇટ બેટર, પણ મારી દ્રષ્ટિએ જો કહું તો એક છે કે હા, આપણી લાઇફસ્ટાઇલ જે બધી ચેન્જ અને હવે આપણે એ બધામાં એટલા બ્લેન્ડ થઈ ગયા છીએ ને કે નવી લાઇફસ્ટાઇલો જે આવે છે એટલે એનાથી તો આપણે જાતને દૂર નથી કરી શકવાના, પણ એના કારણે પણ અમુક કેન્સરના ડિઝીઝ વધ્યા છે. પ્લસ અવેરનેસ પણ એટલી બધી વધી છે ને કે એનું ડાયગ્નોસિસ પણ એના કારણે જલ્દી ડિટેક્ટ થાય છે. પહેલાં એવું હતું કે કોકના ડેથ થઈ ગયા પણ ધી મે નોટ નો કે એમને કેન્સર હતું કે નહીં, રાઈટ? આ બેના કારણે હું જોઈ શકું એઝ અ આઉટસાઇડર, પણ ડોક્ટર બબીતા કેન ટેલ મોર બીકોઝ શી ઇઝ પ્રેક્ટિસિંગ ઓન્કોલોજી હિયર, રાઈટ? મેડમ, ખાસ એટલે જે રીતે લોકોના મનમાં એક એમ છે કે જેમ સંશોધન વધી રહ્યું છે, દવા વધી રહી છે, એમ કેન્સરનું ઝડપથી જે સ્પ્રેડ થઈ ગયું છે એમાં ખાસ કરીને જે મિક્સિંગ પેસ્ટિસાઇડ્સ ને કેમિકલ્સ, ઇવન પાણી પણ અત્યારે લોકો ડર લાગે પાણી પીવું કે ન પીવું. એકચ્યુઅલી વર્લ્ડ વાઇડ બી કેન્સર બહુ ખૂબ વધી રહ્યું છે અને ઇન્ડિયામાં આપણે પહેલાં એક રૂરલ પોપ્યુલેશન હતા અને હવે અર્બનાઇઝેશન થઈ ગયું છે, હવે પ્રદૂષણ એટલું બધું વધી ગયું છે,
બધી વસ્તુમાં, ખાવા પીવામાંથી માંડીને પાણીમાં, પછી વાયરસીસ એટલા બધા નવા આપણને હવે લાગે છે જે પહેલાં ક્યારે સાંભળ્યું બી નહોતું એવી રીતે. સો બધી વસ્તુમાંથી આપણા બોડી ઉપર જે અસર મળતી હોય છે એના કારણે કોકને કેન્સર ઉત્પન્ન થઈ જાય છે. હવે કેન્સર ભલે આપણે પ્રિવેન્શનની વાત કરીએ પણ 100% વી કેનોટ સે કે કોને કેન્સર થાય, જેમ કે બધા વ્યસનવાળાને નથી થતું. સો એવી રીતે છે કે આપની રોગપ્રતિકારક શક્તિ કેવી છે, આપની ઇમ્યુન સિસ્ટમ કેવું છે જે કેન્સરના સેલ્સની સામે લડી શકે છે કે નહીં, એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે બધું મેડમ એક બધા બોલ લાગે કેન્સર બહુ ખર્ચાળ છે, ખરેખર કેન્સરની ટ્રીટમેન્ટો ખર્ચાળ છે અથવા કી ટાઈપના કેસોમાં વધારે એક્સપેન્સિવ, બાકી જનરલી સ્ટાર્ટિંગ સ્ટેજમાં હોય તો મોસ્ટલી જે રિસર્ચ છે ને એ અબ્રોડ થતા હોય છે, ફોરેન કન્ટ્રીઝમાં, અને મોસ્ટલી અમેરિકામાં થતું હોય કે યુરોપમાં થતું હોય. નાવ ત્યાંથી જે બેસિક એ લોકોએ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ રીતે એ લોકો રિટર્ન્સમાં એટલું મેડિસિન કોસ્ટલી થઈ જાય. પણ જ્યારે એ પેટન્ટ બહાર નીકળી જાય છે ત્યારે ઇન્ડિયન કંપનીઝ જ્યારે મેન્યુફેક્ચરિંગ કરતા હોય તો કેટલું સસ્તું પડી ગયું છે. દાખલા તરીકે ઇમેટિનિબ નામની ગોળી જે આજથી 15-20 યર્સ પહેલાં ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા બ્લડ કેન્સર માટે આવી હતી ત્યારે તો 1.5-2 લાખ રૂપિયાની દવા હતી પર મંથ, પણ હવે 1200 રૂપિયામાં અને ગવર્મેન્ટના જે પીએમજે યોજનામાં તો ફ્રી ઓફમાં. સી લુક એટ ધ ડિફરન્સ, જે 15-20 યર્સમાં કેટલું ચેન્જ થઈ ગયું. સો એવી રીતે આજે મેડમ જે રિસર્ચ કરે છે એ ભલે અત્યારે આપણને નવું લાગે અને બહુ કોસ્ટલી લાગે, પણ એ ઓવર ટાઈમ્સ એ જ્યારે 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 એનું સંશોધન વધારે થતું જાય, એ બીજા કંપનીઝ ઇન્વોલ્વ થતા જાય ત્યારે એ ઘણું સસ્તું થઈ જશે. અને એકદમ ટાર્ગેટેડ વસ્તુ છે એટલા માટે બહુ યુઝફુલ છે. અત્યારે ટર્મિનલ સ્ટેજમાં જે પેશન્ટમાં કોઈ આશા નથી એમાં એ લાઈફ આપી શકે એવી વસ્તુ છે. મને પૂછવાનું મન થાય કે જ્યારે કોરોના એકદમ સ્પ્રેડ થયું અને હું કહે કે રાજકોટ છે એ આપણું મેડિકલી હબ છે કે આખા સૌરાષ્ટ્રનું પ્રેશર રાજકોટનું પર હોય છે, ત્યારે મેં ખરેખર ત્યારે જ્યારે સ્ટેટ લેવલ બધા બેઠા હતા પેનલમાં ત્યારે મેં એ લોકોને કહ્યું કે તમે અમદાવાદ બરોડા સુરતની વાત કરો છો પણ અમારી પોઝિશન એટલી વર્સ્ટ છે કારણ કે તમારી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે અમારી પાસે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા નથી અને એની સાથે ફ્લો અમારે બહુ વધારે છે. કારણ કે સૌરાષ્ટ્ર રાજકોટ છે ને એ 2 કરોડના પોપ્યુલેશન રિપ્રેઝેન્ટ કરે છે ઊંચો હતો અને એની સામે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું નથી થયું. તો તમને શું અત્યારે જે રીતે તમે સૌરાષ્ટ્રને જોઈ ગયા છો, આટલા વર્ષો અત્યારે તમે પ્રેક્ટિસ કરો છો, તો હજી કેટલી ચેલેન્જીસ છે? એટલે આઈ વુડ સે કે હું 22 યર્સ પહેલાં જ્યારે આવી ત્યારે મેડિકલ ઓન્કોલોજીમાં આઈ વોઝ ધ ફર્સ્ટ વન, હું અને ડૉક્ટર વિપુલ દેસાઈ બે જણા જ હતા. અને કોન્સેપ્ટ જ નહોતું કે બધા ના જ પાડતા હતા પેશન્ટને કે હવે કેન્સર થઈ ગયું એટલે ટ્રીટમેન્ટ નહીં કરવાનું, પણ કીમોથેરેપી આપીને પેશન્ટને સાજા કરીને બાળકોથી માંડીને મોટા સુધીને બધી ટ્રીટમેન્ટ અમે કરતા હતા. પછી બીજા બીજા ડૉક્ટર્સ આવવા માંડ્યા. અત્યારે વી આર અ હ્યુજ નંબર, અમારા 37 કે 38 તો કેન્સર રિલેટેડ ડૉક્ટર્સ હવે અહીંયા છે. એટલા બધા કોર્પોરેટ હોસ્પિટલ્સ આવી ગયા છે અને પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે જેમાં સારું કામ થાય છે હવે. અને એવું નથી કે જે અમે કરીએ છીએ બીજે આનાથી સારું થતું હોય, સ્ટેટ ઓફ આર્ટ બધું ટ્રીટમેન્ટ અમે કહીએ તો ઇમ્યુનોથેરેપી ટાર્ગેટેડ થેરેપી એવરીથિંગ, ઇવન સર્જરીમાં ઠીક છે કે રોબોટિક કદાચ અમદાવાદ જવું પડે, હજી સુધી રાજકોટમાં નથી આવ્યું રોબોટિક સર્જરી, પણ રેડિયેશનના મશીન્સ જો બેસ્ટ ઓફ ટ્રીટમેન્ટ આપણી પાસે જ છે. ખાસ કરીને જે રીતે નવી આપણે કહેવાય કે કારણ સંશોધન તો થતું રહેતું હોય છે એના પછી રિઝલ્ટ બહુ સારા આવતા હોય, લોકો એ સમય પ્રમાણે ચેન્જ પણ કે આફ્ટરઓલ તો પછી માનવને કેટલું સારું ટ્રીટમેન્ટ મળે અને કેટલી ઓછી પેઇન થાય આપણો તેના પર વર્કિંગ ચાલી રહ્યું છે. તો ખાસ કરીને આ જે સંશોધન હાજરી જે તમે લઈને આવ્યા છો એમાં શું આવતા દિવસોમાં શું તમે ફાયદો દેખાઈ રહ્યો છે એ પણ મેડમ? એટલે આ થેરપી જે એનું નામ છે કાર્ટી સેલ થેરપી, એમાં પેશન્ટ્સના ઓન રેગ્યુલર જે હેલ્ધી વ્હાઇટ સેલ હોય એમને કલેક્ટ કરવાના, જેમ બ્લડ ડોનેશન કરો ને એ રીતની પ્રોસેસમાં એકલા વ્હાઇટ સેલને જ કલેક્ટ કરવાના, નોટ આખું બ્લડ, અને એને લેબોરેટરીમાં સ્ટ્રોંગ બનાવવાના અને પછી એ વ્હાઇટ સેલ પેશન્ટને પાછા આપવાના. અને એ વ્હાઇટ સેલ આ જે સેલ્સ છે ને આમ ડોગ જેવા હોય છે કે સૂંઘી સૂંઘીને બધું ખોતરી ખોતરીને કાઢી લે, આ વ્હાઇટ સેલ એ જ રીતે બધા જે અંદર છુપાયેલા કેન્સરના કણો હોય ને એની જોડે એટેચ થાય અને એમને કિલ કરે છે.
આને નામ છે કાર ટી સેલ થેરાપી. હવે આ પ્રોસેસ જે કીધી એવી રીતની સિમ્પલ નથી, કેમ કે પહેલા સેલને કલેક્ટ કરવા પડે, મેન્યુફેક્ચર કરવા પડે, જેમાં 3-4 વીક થાય ત્યાં સુધી મેક શ્યોર કરવું પડે કે પેશન્ટનું લ્યુકેમિયા કે બ્લડ કેન્સર એકદમ વધી ના જાય, રાઈટ? પછી એને આપો અને એ જે કેન્સરના સેલ્સ જોડે ફાઇટ કરે ને, એનાથી અમુક પ્રોટીન્સ પાછા નીકળે કે જે બોડી પર થોડી અસર કરવી પડે, એટલે તમારે કેરફુલી એને મોનિટર કરવા પડે, રાઈટ? આ આખી પ્રોસેસ 1 મહિનાની થાય, પણ એ પછી જે સક્સેસ રેટ છે 1 મહિના પછી લગભગ 90% જે જડ પ્રકારના લ્યુકેમિયા હતા ને એમાં એ સક્સેસ મેળવી શકાયો છે. અને જો આ કાર ટી સેલ્સ છે એ જો બોડીમાં મેન્ટેન રહે પછી 1 મહિના પછી પણ, રાઈટ, અને એ કન્ટિન્યુઅસલી ટાર્ગેટ કરતા રહે, તો એ સક્સેસ રેટ એટલો 90% તો નહીં, પણ તો એ 50-60%. અને પછી જો 1 વર્ષ સુધી કશું ના થયું તો પછી એમના ક્યોર રેટ ઇઝ ઓલમોસ્ટ ગુડ. ખાસ કરીને ક્યાંય વધારે આ રિઝલ્ટ તમારી દ્રષ્ટિએ રિસર્ચ મળ્યું છે, આ એજ ગ્રુપમાં હોય તો જલ્દી રિઝલ્ટના સક્સેસ રેશિયો વધારે છે, અમુક એજ પછી પોસિબિલિટી ઓછી હોય છે? એટલે આ જ્યારે પહેલી એપ્રુવલ આપી યુએસમાં FDA એ લેસ ધેન 25 યર્સ માટે આપી હતી. હવે લાસ્ટ યર 2022માં એમણે એડલ્ટ્સ માટે પણ આપી છે, પણ વધારે સક્સેસ રેટ જેમના કેન્સરના કણો જ્યારે આ દવા આપો ને ત્યારે એકદમ હાઈ ના હોય ને, રાઈટ, થોડા કંટ્રોલમાં લાયેલા હોય, એકદમ ક્લીન કરવાની જરૂર નથી, પણ એ થોડા કંટ્રોલમાં હોય ને એમને સક્સેસ રેટ ઇઝ વેરી ગુડ. અરે, એટલે બાળકોના જે લેસ ધેન 25 વર્ષમાં સારું છે, પણ હવે એડલ્ટમાં પણ એનો સક્સેસ રેટ જોવા મળ્યો છે. એટલે ખાસ તો એક મેડમ એ પૂછવા માંગતે કે લોકોએ પોતાને કેન્સર ઇનિશિયલ સ્ટેજ ફર્સ્ટ સ્ટેજનું ડિટેક્શન કેવી રીતે આવી જવું છે ધ્યાનમાં, એ એક એના માટે શું શું લોકોએ પ્રિકોશન અથવા કઈ કઈ ટાઈપના ટેસ્ટ કરાવવા જોઈએ? એવું નથી કે તમારે રેગ્યુલર એવરી યર ટેસ્ટ કરાવવા જોઈએ કે તમારું કેન્સર. હા, અમુક જાતના કેન્સરમાં છે સ્ક્રીનિંગ કે આફ્ટર 45 યર્સ, 50 યર્સ, અને પ્લસ જો તમારા ફેમિલીમાં અમુક કેન્સર્સ હોય તો તમારે થોડા એ કેરફુલ રહેવું પડે, અને પર્ટિક્યુલરલી આફ્ટર 45-50 યર્સ અમુક જે બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ, કોલોન કેન્સરનું, રાઈટ, એ કરવું પડે તમારે. પણ લોહીના કેન્સરમાં તો જસ્ટ તમને ખબર જ પડે, એટલે અર્લી સિમ્ટમ્સ તમારે નિગ્લેક્ટ ના કરવા જોઈએ. અને એ અર્લી સિમ્ટમ્સમાં થાક લાગવો, બહુ ફિકાસ દેખાવી, લોહીના ચકામાં પડે, ઇન્ફેક્શન વારે ઘડીએ થતું હોય, જો આ જો બધું દેખાતું હોય તો લોહીનો ટેસ્ટ કરવાનો અને એના પરથી અને ડૉક્ટરને બતાવીને એને નિગ્લેક્ટ નહીં કરવાનો. એ રીતે તમને પૂછવાનું મન થાય, પ્રગતિ હોસ્પિટલ નામ જ પ્રગતિ છે, ખાસ કરીને જ્યારે આપણે એવો લાભ મળ્યો છે રાજકોટમાં, આ આજે શું આપણે કઈ રીતનું આયોજન છે અને કઈ રીતે આપણે કેટલા ડોક્ટરો આપણે ત્યારે એક ઓપ્શન અવેલેબલ છે. હવે ઇન્ડિયામાં બી ટાટા મેમોરિયલમાં અને જે અમૃતા હોસ્પિટલ હમણાં પીએમસી ઇનોગ્રેટ કરી ફરીદાબાદમાં, ત્યાં બી રિસર્ચ શરૂ થયો છે. તો અત્યારે આપણે જે ડૉક્ટર્સ છે, કેમ કે પેશન્ટમાં માર્ગદર્શન ડૉક્ટરમાંથી જવાનું છે, તો અહીંના રાજકોટના મેડિકલ એસોસિએશનના તમામ ડૉક્ટરોને આજે આ વસ્તુથી આપણે માહિતીગાર કરીએ, એના જે ઇફેક્ટ્સ છે, સાઈડ ઇફેક્ટ્સ બધી વાતો કરીએ, અને આટલા તજજ્ઞ ડૉક્ટર હવે જ્યારે આપણે આવ્યા છે અને લકીલી એગ્રી થયા છે આવવા માટે, કેમ કે મેડમના જૂના એનો લાભ બધાને મળે એ હેતુથી અમે અને મેડિકલ એસોસિએશન મારો IMSA સાથે મળીને આ આયોજન કર્યું છે. ટૂંકમાં રાજકોટમાં પણ હવે આ ટ્રીટમેન્ટનો લાભ આપણે મળવાનો ચાન્સીસ વધી જાય છે, ભવિષ્યમાં એ આપણે આશા રાખી કે એવું થાય, કારણ કે લોકોને હવે એવું થશે કે ભાઈ હોપી કે કે સ્ટોક કે ભાઈ હવે કંઈક આવી રહ્યું છે તો જલ્દી અમને પણ આનો લાભ મળે. એટલે અત્યારે કોસ્ટલી છે, પણ ધીમે ધીમે એનો કોસ્ટ જેમ કે બધી વસ્તુનો ઘટતો ઘટી જવાનો છે, પણ છતાં પોસિબલ છે અત્યારે આપણને નથી પ્રોબ્લેમ, એ તો ખ્યાલ હોય તો આગળ આવે ને બધી વસ્તુ. એટલે માહિતી આપવાનું મેઇન કારણ, મેઇન અમારો હેતુ છે.